કૌશલ, તમારી મ્યુઝિકલ જર્ની ક્યારથી શરૂ થઈ? 12 વર્ષે. ઓકે. સ્કૂલમાંથી હું સ્કૂલમાં નાનું મોટું ગાતો, અને જ્યારે 10th માં આવ્યો ત્યારે મારા મ્યુઝિક ટીચરે કીધું કે આને તું બંધ નહીં કરતો, આને શરૂ રાખજે. ત્યાં સુધી શીખતો નતો, 10th ધોરણથી શીખવાની શરૂઆત કરી. ઓકે. અને કોની પાસે સૌથી પહેલા કોની પાસે ગયા? તમને ટીચરે કીધું કે તમારે શીખવું જોઈએ, કદાચ ત્યારે સ્કૂલના ટીચર પાસે, પણ એ પછી ક્યાં? એ પછી હું નયન સર પાસે શીખ્યો, નયન પંચોલી. ઓકે. તો નયન ભાઈ સાથેની, એમને ઘણા બધા ગીતો પણ અમારી સાથે છે, એમનું કોઈ પણ પ્રિય ગીત કયું છે તમને ગમતું? સખી મધરાતે એક વાર, એ બહુ સારું. તમે ગાર્ગી વોરાએ ગાયેલું સાંભળ્યું છે? હા, એ બહુ સરસ છે, એ મને પર્સનલી બહુ ગમે છે. ખેર, નયનભાઈ સાથે તમે શીખ્યા, આશિતભાઈ સાથે તમે શીખ્યા. આશિતભાઈ તો જો કે મુંબઈ છેક રહે છે, તમે ત્યાં જતા શીખવા? હા, હું વીકેન્ડ્સમાં જતો કે જેથી કરીને મારું ભણવાનું ડિસ્ટર્બ ના થાય. ઓકે. હું એવરી સેટરડે સવારે જતો કર્ણાવતીમાં, 180ની ટિકિટ ખરીદી, 5 વાગ્યાની ટ્રેન હોય. હા, અને રાત વેઇટિંગ રૂમમાં કાઢતો, જેની ખબર એમને નથી, કારણ કે મને એમને નહોતું બતાવું. હા, એવું કે હું આટલી બધી સ્ટ્રગલ કરું છું, કારણ કે મને એવું લાગ્યું કે મારે એ વસ્તુ એમને ન કહેવી જોઈએ. અને હું બીજા દિવસે બપોરે 2 વાગે પાછો એ જ કર્ણાવતી 180 રૂપિયા ટિકિટમાં પાછો આવતો. ઓકે. રવિવારે રાત્રે. કેટલું તમારી પાસે પોકેટ મની હોય કે કઈ રીતે મેનેજ થતું? હા, એટલે એવું હતું કે એક બહુ જ સરસ ઇન્સિડન્ટ છે કે હું જયારે પહેલી વખત ગયો ને ત્યારે મારા એક ફ્રેન્ડ છે હર્ષ ઠક્કર, એમના ઘરે રોકાયો હતો મણિનગર, કે જેથી કરીને હું જલ્દી ટ્રેન કેચ કરી શકું. અને પહેલી વખત ઘરવાળાને ખબર નથી કે હું મુંબઈ જઉં છું શીખવા. ઓકે. ઓકે. અને જસ્ટ અડધી સેકન્ડ થી હું ટ્રેન ચૂકતા રહી ગયો. હું એટલું બધું દોડ્યો સ્ટેશન થી ત્યાં સુધી, અને મેં ટ્રેન પકડી લીધી. હું એવી રીતે વોલેટ કે એવું કશું રાખતો નતો, ને પહેલી વાર મુંબઈ ગયો તો એટલે મને કશી વધારે ગતાગમ પડતી નથી. એ વખતે મારી રિટર્ન ટિકિટ અને મારા પૈસા ચોરી થઈ ગયા. પછી મારી પાસે બહુ સાદો ફોન હતો, પેલો નોકિયાનો કીપેડ ફોન, તો એમાં બેલેન્સ બી હતું નહીં. અને આલાપભાઈ મને સ્ટેશન સુધી એમની ગાડીમાં મૂકી ગયા, પણ મને આમ એવું થયું નહીં કે હું એમની પાસે પૈસા માંગી લઉં કે. અને હું સ્ટેશન જઈને બહુ જ બધું રડ્યો, આમ કરીને એટલું બધું રડ્યો સ્ટેશન પર જઈને. લગભગ 1.5 કલાકે હું ઘરે ફોન કરીશ તો પપ્પા મારશે કે એક તો હું જૂઠું બોલીને આવ્યો છું. અને આલાપભાઈએ પૂછ્યું, એ છતાં મેં એમને કહ્યું નહીં, તો હવે હું એમને પણ શું કહીશ? પછી છે ને એક ફ્રેન્ડ નસીબ જોગ ત્યાં મળી ગયો મને, એનું નામ દુષ્યંત છે, જે થિયેટર કરે છે, દુષ્યંતભાઈ. હા, એ પછી એના ઘરે લઈ ગયા મને. એ દિવસે અમે ખાધું, એને મને ખવડાવ્યું. બહુ જ ભૂખ્યો હતો, કારણ કે મારી પાસે કશું જ નતું, ને મેં પૂરો 1.5 દિવસ સર્વાઈવ કર્યો હતો ત્યાં. રાત્રે દુષ્યંતભાઈ ના ઘરે ગયા, એને મને થોડો શાંત પાડ્યો. હું બહુ ગભરાઈ પણ ગયો હતો, કારણ કે પહેલી વખત ગયો હતો, અને હું કઈ ખાઈશ 16-17 વર્ષનો. હું આજ પૂછવાનો હતો આગળ કે મુંબઈ જવાની પહેલી સફરની ઉંમર કેટલી? 16-17 વર્ષ. ઓકે. ને પછી આગળ શું થયું? પછી દુષ્યંતભાઈ મને બહુ શાંત પાડ્યો ને કીધું, એમણે મને સમજાવ્યું. અમે એના ઘરે રોકાયા, અને બીજા દિવસે સવારે એણે મને ટિકિટ લઈ આપી અમદાવાદ જવાની. ઓકે. અને હું અમદાવાદ આવ્યો. અમદાવાદ આવીને ઘરે જવા માટે વળી પાછું મારી પાસે કશું હતું નહીં, એટલે હું ફરીથી હર્ષભાઈ ના જ ઘરે ગયો મણિનગર થી. હર્ષભાઈ એમની કારમાં મને મૂકી ગયા. એમણે મને બહુ બધું સમજાવ્યું કે હું બહુ જ ડોબો ને ગાંડો છું. ઉંમર પણ ઓછી હતી, અને આવી રીતે શરૂઆત થઈ ક્યાં? પહેલી વખત. હા, શીખવાની. અને મને હેમા મેમ એ બહુ જ સુંદર રીતે શીખવાડ્યું. હેમા બેન સાથેની મારી મુલાકાત પ્રહરભાઈએ કરાવી. ઓકે. કે પ્રહરભાઈના ઘરે પહેલી વખત હું આલાપભાઈને મળ્યો, અને આલાપભાઈએ મને હેમા મેમનો નંબર આપ્યો. બરાબર. તમે નયનભાઈને મળ્યા, ગાર્ગીબેનને તમે ઓળખતા જ હશો ઓબ્વિયસલી, એમની સાથે એક નવરાત્રી કરી તમે. શું વાત છે, વાહ. ગાર્ગી દીદી, હું, નયન સર, તેજલ અને ધ્રુવિશ, અમે લોકો સાથે હતા. એ ગરબા જયારે ગાતા હોય ત્યારે બહુ મજા પડતી હોય. એકદમ. ગાર્ગીબેન સાથે તમે રહ્યા, પ્રહરભાઈને તમે ઓળખો છો, આલાપભાઈ ને મળ્યા, હેમાબેન ને મળ્યા, આશિતભાઈ ને મળ્યા. આ નેટવર્ક ક્યાંથી આવ્યું, ક્યાંથી શરૂઆત થઈ હતી આની? મને યાદ છે ત્યાં સુધી HK માં એક પ્રોગ્રામ હતો, ત્રણેયનો, આલાપભાઈ, હેમાબેન અને આશિત સરનો. શું નામ હતું?
હા રાઈટ બરાબર એને ના ભૂલી ગયો હા સાત પગલા આકાશ સાત પગલા આકાશ અમેરિકા હતા એમાં હા એ પ્રોગ્રામમાં મારી એમની સાથે ઓળખાણ થઈ ઓકે રાજુ બારોટ થ્રુ મારી ઓળખાણ થઈ રાજુ દાદાના ઘરે આવ્યા હતા ને ત્યાં એમણે મને ગાતા સાંભળ્યું હતું રંગભૂમિના ગીતો ઓકે એ વખતે મને આમ બહુ જ એમને જોઈને આમ પેલી એ સ્ટાર હતા ને સેલિબ્રિટીને જોઈને આપણે આમ કેવી આમ મારી જરા હિંમત ના હતી પણ રાજુ દાદા એ મારો ઇન્ટ્રોડક્શન કરાયો અને નીતા દીદી છે જે મને દીકરાની જેમ રાખે છે એમનો હું માનસ પુત્ર છું એમણે મને મોટિવેશન આપ્યું એની માટે જો કે ઘર તરફથી ક્યારે સપોર્ટ નતો પણ નીતા દીદી અને ભાવેશભાઈએ મને ખૂબ સપોર્ટ કર્યો એ વસ્તુ માટે તમે વાત કરી મુંબઈ તમે ગયા પહેલી વાર ત્યારે જુઠ્ઠું બોલીને ગયા હતા શનિ રવિ જતા અને પાછા ચૂપચાપ પાછા આવી જતા આ વાતની ઘરે ખબર છે અત્યારે ના ઓ અમે ક્યાંય નહીં મૂકીએ તમે એની ચિંતા ના કરતા ઘરે ખબર નથી ઘરે ખાલી એમને એવો ખ્યાલ હતો કે હું મુંબઈ જઉં છું પણ હું શીખવા જઉં છું એ એમને ખબર હજી પણ ખ્યાલ નથી ના હજી પણ ખ્યાલ ઓકે ને આટલું ડેડિકેશન મ્યુઝિક માટે સામે ભણતર પણ ચાલે છે તો ભણતર સાવ છોડી દીધું કે બસ પતાવી દઈએ ને પછી મને સંસ્કૃત પ્રત્યે બહુ જ લગાવ છે અને હું એટલે જ મારું બેચલર્સ કરી રહ્યો છું સંસ્કૃતમાં અને હું નેક્સ્ટ યર માસ્ટર્સ કરીશ હું 6 તારીખે એક્ઝામ આપવા જવાનો છું મુંબઈ યુનિવર્સિટીમાં એની એન્ટ્રન્સ ક્લિયર કરી નાખીશ એવો મને વિશ્વાસ છે અને ત્યાં એડમિશન લઈને હું માસ્ટર્સ ત્યાં કરીશ મુંબઈ સ્કૂલમાં તમે કેવા હતા સ્કૂલમાં છે ને આમ હું એકદમ સીધો પેલો બહુ જ આમ હા એવો આમ ચપ્પટ આમ માથું ઓળાવતો તેલ નાખેલું આમ અને એકદમ વ્યવસ્થિત આપણો સ્કૂલ ડ્રેસ પણ વ્યવસ્થિત ને રોજ સવારે ટાઈમસર પ્રાર્થનામાં પહોંચી જવાનું ગાવા ત્યાંથી જ શરૂઆત થઈ હતી ગાવાની કે રોજ સવારે સ્કૂલની પ્રાર્થના તો ભાઈ આપણા અવાજથી જ થવી જોઈએ એક ખુમારી જેવું હતું હા એટલે ટાઈમ પર જ જતું રહેવાનું એટલે ટીચર આપણને માઇક સામે જ ઉભા રાખે કે બસ આ ટાઈમ પર આવે છે ને બસ માઇક તું ગાજે બેટા એટલે રોજ આ બેટો ગાવા જતો તો આવી જ ખુદદારી કે ખુમારી બીજી કઈ વસ્તુમાં છે કે આ તો આપણે જ કરીએ આપણા સિવાય બીજું કોઈ ના કરે એવું મને છે ને બોલવા પ્રત્યે પણ હતું કે હું મને એવું લાગતું હતું કે હું બહુ સારું બોલું છું પણ મેં બહુ બધા લોકોને સાંભળ્યા પછી ખબર પડી કે હું કશું જ નથી બોલતો એવું મને સ્ટોરી ટેલિંગમાં અને એ બધામાં કવિતા વાંચવામાં મને એવો રસ હતો કે મને જલ્દી ચોપડીઓ વાંચવી બહુ ગમે હું એક વાર શરૂ કરું ને પછી ટાઈમ ક્યાં જાય ખબર જ ન પડે જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી મને ઊંઘ ના આવે અને એ બી વાંચતા વાંચતા ઊંઘી જવું એવું થાય મને સૌથી વધારે ધ્રુવ ભટ્ટને વાંચવા ગમે છે કે એમની બધી જ બુક્સ હું ફરી વળ્યો છું એમનું આલેખન કોઈ એક દ્રશ્યનું બહુ બહુ સારું હોય છે હા તમે કવિઓને પણ વાંચ્યા છે ગમતા કવિ કો રમેશ પારેખ ક્યાં વાત છે ક્યાં વાત છે એમની ગમતી રચના મન પાછળ મને ખુબ ગમે છે અને ગઢને હોકારો મને જે બંને હું બહુ જ ગાઉં છું ઓકે ગઢને હોકારો મારી માટે એક એવું કમ્પોઝિશન ને એવું એવી શબ્દ રચના છે કે જ્યાં હું આમ ભરાઈ જાઉં કે યાર અહીંયા જીતવા જેવું લાગતું નથી ત્યાં હું એ ગઉં એટલે હું જીતી જાઉં બ્રહ્માસ્ત્ર છે આવું લાસ્ટ ટુ લાસ્ટ યરના યુથ ફેસ્ટિવલમાં થયું હતું બલરાજ રાગ હું અને અર્પિતા અમે ચાર જણા બહુ જ ચક્કર ના હતા કે એમાં હું ઇન્ટર ઝોનલ સુધી પહોંચી ગયો હતો કે ઇન્ટર ઝોનલમાં ત્રણ જ કોલેજ ના ફર્સ્ટ જાય હવે ત્યાં હું એવો ભરાયો હતો કે જો મારે ફર્સ્ટ સેકન્ડ થર્ડ માં બી સ્થાન લેવું હોય ને તો મારે કઈક ગજબ ગાવું પડે અર્પિતા એ વખતે મને યાદ છે અર્પિતા દશે દિશાએ ગાતી હતી બલરાજે બંધ પર બીડ્યું ગાયું હતું રાગે રહસ્યોના પડદાઓ ગાયું હતું અને હર્ષદભાઈના કમ્પોઝિશન હા અને મને એવું હતું કે હવે હું તબીબો પાસેથી ગઈશ તો એ કેવું લાગશે આટલા ગ્રેટ ગ્રેટ કમ્પોઝિશન સામે પછી મેં એવું વિચાર્યું કે દિવ્યાંગભાઈનું આ કમ્પોઝિશન બહુ સુંદર છે ગઢને હોકારો અને એ મને બહુ જ ગમ્યું અને મેં એ ગાયું અને મેં અર્પિતાને હરાવી દીધી ફર્સ્ટ સેકન્ડ થર્ડ અમે લોકો ત્રણે બોયઝ અને અમે ત્રણે બહુ સારા મિત્રો છે હું રાગ બલરાજ કે જયારે મને ખબર છે કે
એમનું છેલ્લું વર્ષ હતું એ મારું કોલેજનું પહેલું વર્ષ હતું. ઓકે. તો હું જયારે સેકન્ડ યર ગયો હતો તો એ લોકો મને એપ્રિશિએટ કરવા માટે આવ્યા હતા. હજી પણ હાલની જર્નીમાં બી હું ક્યાંય અટવાઈ જઉં કે ક્યાંય ખોવાઈ જઉં, મને કશું સમજાય નહીં, મેન્ટલી સ્ટ્રેસ્ડ હોઉં ને, તો હું રાગ બલરાજને ફોન કરું. એમાં વનરાજ પણ કરો, હું ને વનરાજ અમારી કોલેજ જર્ની સાથે હતી મારી ને વનરાજની. ઓકે. પણ બલરાજ અને રાગ એ બંને એવા માણસો છે મારી લાઈફના કે ઉગારી લે મને, મને ચિંતા ના હોય કે અહીંયા હું પડ્યો તો નહીં જ રહું, ગમે તે કરીને એ બંને મને કઈક રસ્તો તો આપશે. તો તમારી લાઈફમાં અત્યાર સુધી જે તમે વાત કરી એ મુજબ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ પ્રકારની વ્યક્તિ કોણ છે? એક તો નીતા દીદી, નીતા મહેતા પટની, અને સેકન્ડ બલરાજ. ઓકે. અને ના, સેકન્ડ બલરાજ ને ના કહું તો એના પપ્પા નરેન્દ્ર અંકલ અને બલરાજ. ઓકે. આ જ વ્યક્તિ તમારું બેસ્ટ ફ્રેન્ડ પણ ખરું? યસ. ઓકે. તો આ બેસ્ટ ફ્રેન્ડ સાથેની તમારી કોઈ ખાસ કોઈ યાદ રહી હોય કે બહુ મોટો ઝઘડો થયો હોય, બબાલ થઈ ગઈ હોય કે આજથી આપણે નહીં બોલીએ એવું કંઈ થયું હોય? મારું ને મારે બલરાજ સાથે એવું ક્યારેય થયું નથી કે અમારું આમ એવો કોઈ ઝઘડો. પણ એ જયારે તમે એક કોમ્પિટિશનમાં હતા ત્યારે પણ એવી કોઈ રાઇવલરી ની કોઈ ભાવના જરાય નહીં? એ બહુ સારી વાત. અમે લોકો એકબીજાને સંભળાવતા હતા, અલે આ ભાઈ તું, એટલે બલરાજ મારી માટે હાર્મોનિયમ વગાડવા બેઠો હતો. સેમ કોમ્પિટિશન. મને એક તો મને એકલાને હાર્મોનિયમ આવડે નહીં, એ બંનેને આવડતું હતું, એટલે મારું હાર્મોનિયમ વગાડવા બલરાજ બેઠો હતો મારી જોડે. બહુ સારી વાત. અરે ભાઈ પેલા કોઈ મળતું નથી હાર્મોનિયમ વગાડવા, તો મારી પાસે પૈસા નથી, હું શું આપીશ એ લોકોને. તો મને કે તું ચિંતા છો કે હું બેસી જઈશ ગાડા, અને એ બેસી ગયો તો વનરાજ ચારંગી વગાડતો હતો ને હાર્મોનિયમ વગાડતો હતો. બહુ સરસ. તો આખી જે જર્ની રહી અત્યારે 5-1 વર્ષથી તમે શીખી રહ્યા છો? યસ. ખોટ ના. ઓકે. તો કોઈ લાઈવ શો પણ ઘણા તમારે થયા હશે, ઘણી બધી પર્ફોર્મન્સીસ થઈ હશે, અમુક રેકોર્ડિંગ પણ કદાચ થયા હોય, તો એ દરમિયાન કોઈ જગ્યાએ તમને એવું લાગ્યું કે હું કોઈ ખોટા રસ્તે જઈ રહ્યો છું, એવું ક્યાંય કંઈ ફીલ થયું? ના, પણ હું જયારે મુંબઈ જતો ને ઘરે ખોટું બોલીને, ત્યારે મને આમ બહુ એવું ફીલ થતું કે હું કંઈક ખોટું કરી રહ્યો છું. હું બલરાજ અને વનરાજ અમે લોકો મુંબઈ રહેતા હતા એ વખતે, મારે કોલેજના ઇશ્યુઝ નહોતા, મારે કોલેજમાં અટેન્ડન્સ ઇશ્યુ હતા, એટલે મારે એક વર્ષ ફરીથી કરવું પડ્યું હમણાં, જે હું ઝેવિયર્સથી કરી રહ્યો છું, કે 1% માટે એમણે મને એક્ઝામમાં નહોતો બેસવા દીધો. હું યુથ ફેસ્ટિવલના નેશનલ્સ ગયો હતો લાસ્ટ યર, અને મારી હાજરી 1% ખૂટતી હતી. હું બધું જ ફરી વળ્યો, મારી માટે રેખા મેમ, યુનિવર્સિટીના ચાન્સેલરથી લઈને બધા જ આવ્યા મળવા, પણ કોલેજે અલાઉડ ના કર્યું કારણ કે અટેન્ડન્સ બેઝ હતું. મેં કોઈ દિવસ ડિસ્ટિંક્શનની નીચે રિઝલ્ટ નહોતું લાવ્યું, કારણ કે મારા મમ્મી પપ્પાને બહુ જ હોપ છે મારી જોડે કે હું ભણીને કંઈક સારી જોબ કરું. એમાં પણ હું સંસ્કૃત ભણું છું, એટલે એન્જિનિયરિંગ કર્યા પછી સંસ્કૃત ભણું છું. પણ એન્જિનિયર છું. પોલિટેકનિકથી ડિપ્લોમા ખતમ કર્યું મેં, એના પછી ઝેવિયર્સમાં બેચલર શરૂ કર્યું. ઓકે. અને એમાં છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં મારી સાથે આ ઘટના ઘટી કે હું નાટક પણ કરું છું સાથે સાથે. તો અમે લોકો NHD ગયા હતા થિયેટર ફેસ્ટિવલમાં, એની પહેલા હું યુથ ફેસ્ટિવલના નેશનલ્સમાં કોલ્હાપુર ગયો. તો આ બધો સમયગાળો લગભગ 1.5 મહિનાનો થઈ ગયો, જેણે મારી 1% હાજરી ઓછી કરી નાખી, અને જેના લીધે અત્યારે પણ હવે હું ઝેવિયર્સ ફરીથી રેગ્યુલર ટર્મ જોઈન કરવા જઉં છું. ઓકે. તો હું એ વખતે મુંબઈ ગયો હતો, હું ત્યાં રહ્યો, મને કોલેજે પ્રોમિસ કર્યું હતું કે મને એક્ઝામ આપવા દેશે, પણ એમણે મારી એક્ઝામ જુલાઈમાં ના લીધી, એટલે મારે વર્ષ રાહ જોવી પડી, એટલે હું મુંબઈથી પાછો આવી ગયો. એ મને મારી ભૂલ લાગી કે જો હું મુંબઈ ટકી ગયો હોત, એટલે રોકાઈ ગયો હોત, તો કઈક જગત અત્યારે મારા માટે જુદું હોત. તો 5-1 વર્ષ દરમિયાન ઘણી બધી સ્ટ્રગલ થઈ તમારી સાથે, ઘણી બધી પછડાટ પણ તમે ભોગવી, કદાચ એકાદ બે ના અનુભવાયેલા લાફા પણ તમને મળ્યા, પણ આ બધામાં તમે હજી પણ ગાયકીમાં છો, હજી પણ ગાઈ રહ્યા છો, એ છોડ્યું નથી. કઈ વાત તમને આટલી મોટિવેટ કરે છે અહીંયા આગળ આવવા માટે? એ શું છે હજી સુધી મને સમજાતું નથી. હું ઘણી બધી વખત મારી જાત સાથે પણ એની મસલત કરતો હોઉં છું કે એવું કયું ફેક્ટર કે એવું કયું તત્વ હોઈ શકે કે જે મને આની સાથે જોડી રાખે. મેં વચ્ચે ખૂબ વિચારી લીધું હતું જ્યારે મુંબઈથી પાછો આવ્યો ને, ત્યારે એ પીરિયડ સ્ટ્રગલથી પણ વધારે ખરાબ હતો કે ઈચ એન્ડ એવરી પર્સન કોઈ બી મળે, ભાઈ મુંબઈ કશું ના મળ્યું કે કાઢી મૂક્યા મુંબઈવાળાએ આમ તેમ, એટલે જે ટોન્ટ હોય ને કટાક્ષ એ બહુ જ વાગતા હતા. ઇવન હાલની તારીખમાં મારી પાસે લાઈવ શોના નામે કોઈ કામ છે નહીં હમણાં, બધા બહુ જ
આવું ના કહેવાય, પણ ઘણા બધા એવા લોકો છે કે જે ને ન મળવું જોઈએ એ છતાં એને ખૂબ કામ મળે છે. અને મેં ખૂબ મહેનત કરીને હું એક બ્રાન્ડ નેમ સુધી પહોંચ્યો છું, પણ એ છતાં મારી પાસે હાલની તારીખમાં કોઈ જ કામ નથી. તો મને એવું થયું કે હું છોડી દઉં, હું મૂકી દઉં, કારણ કે હું એને મારા માટે ગાઉં છું, એક સાધના તરીકે ગાઉં છું અને ત્યાં સુધી સીમિત રાખું. પણ સમહાઉ એ નથી છૂટતું. સ્ટેજની આદત લાગ્યા પછી છે ને એને ટાળવું બહુ અઘરું થઈ જાય. ઓકે, બધું મૂકી દઈએ, બધું મૂકી દઈએ. બહુ જ જરા ડલ થયું છે. 5 વર્ષ દરમિયાન સૌથી ફની મુમેન્ટ તમારી લાઈફની કઈ રહી છે? ગાયકીના વર્ષો દરમિયાન હું ગાતો હતો, મને યાદ છે, હું ગાતો હતો અને વાયર વાળું માઈક હતું મારી પાસે, અને મેં સાઉન્ડ દાદાને કીધું કે મને છે ને આમાં કરંટ આવે છે, મને હાથમાં પસીનો બહુ થાય છે, એટલે છે ને એ વધારે કરંટ આવવા માંડ્યો. તો મેં સાઉન્ડ દાદાને કીધું, દાદા મને કરંટ આવે છે, તો એ ન માન્યા અને એમણે મને માઇક ચેન્જ કરીને આપ્યું. હવે ચાલુ ગીતમાં મને કરંટ આવ્યો, મારો હોઠ ચોંટી ગયો, એટલે મેં ગાવાનું અટકાવી દીધું. અને પછી ફિમેલ સિંગર જે હતા ને એને ભૂલથી મારું માઇક લઈ લીધું જેમાં કરંટ આવતો. હું નામ નહીં આપું, બહુ જ એનું નામ નહીં આપું, અને એને કરંટ આપ્યો હોઠ ઉપર, એટલે એને સીધું માઇક ફેંક્યું. એટલે આ મોમેન્ટ એટલો બધો ફની હતો લાઈવમાં, એટલે એ એટલી ગભરાઈ ગઈ, આમ ગાતા આમ અડી ગયું ને, તો એનામાં આમ કરંટ આવ્યો, તો એનાથી આખું આમ માઇક આમ ફેંકાઈ ગયું સીધું બહાર. ઓકે ઓકે, અને ભડકો થયો, ભડકે પણ અલ્ટીમેટલી બધું, એટલે માઇકમાં જ માઇક તૂટી ગયું ને એમાં જે નોર્મલ પેલું. અંત તરફ આગળ વધીએ, સંગીત તમારા માટે શું છે? મ્યુઝિક માટે તમે શું ફીલ કરો છો? હું એને એક ગોડ ગિફ્ટ સમજું છું. હું એને સાધના પણ નથી કહી શકતો, કારણ કે હું રેગ્યુલર બેઝિસ પર રોજ નથી ગાતો એવી રીતના. હા, મને જ્યાં સમય મળે છે, મને જ્યાં સ્થળ મળે છે, કારણ કે હું ઘરે ગાઈ શકતો નથી, એટલે હા હું રિયાઝ કરવા ગાર્ડન જઉં છું હજી. એ હું પરિમલ જઉં છું રોજ, તમારે પણ સાંભળો હોય તો આવી શકો. કયા સમયે જાઉં છું? હું રોજ 6 વાગે જઉં છું, સવારે 6 વાગે. મારે રાતે મોડું થાય એટલે વહેલા ઉઠતા, હું પણ મોડો જ ઊંઘું છું, પણ 6 વાગે હું 1:30 વાગે ઊંઘું, પણ સવારે 6 વાગે ઉઠી જાઉં. ઓકે, ગાવા માટે, કારણ કે 7:45 કોલેજ હોય, એટલે 6 નહીં તો 7 વાગે બી પહોંચીને 7 થી 5 સુધી ગાવ ને પછી કોલેજ જાઉં. ઓકે, હું પણ સહેજ તબલા વગાડી લઉં છું, વગાડી શકું છું, નજીક જ ઘર છે મારું, નંબર લઈશું, ક્યારેક આવીશ, મળીશું આપણે. ઓકે, જલસો વિશે કંઈક બે એક શબ્દો. જલસોમાં ગાવું એ મારી માટે એક ડ્રીમ હતું, એક સપનું, જે મેં નૈશદભાઈને મેસેજ થ્રુ કહ્યું હતું કે જો મને પણ કોઈ દિવસ મોકો મળે તો મારે ગાવું છે. કારણ કે મને જો મારી ભાષા પ્રત્યે પ્રેમ નહીં હોય તો મારી ભાષાને કોણ ચાહશે? એ વસ્તુને ધબકતી ખાલી માત્ર આ એપ્લિકેશન રાખે છે, અને તમે બધા ખૂબ પ્રયત્ન કરી રહ્યા છો કે એ ક્યાંય ગુંચવાઈ ના જાય, અથવા તો ક્યાંય ડલ બી ના થાય, એ નીચે ના આવી જાય. તો તમને બધાને બહુ એપ્રિસિએશન છે મારું એના માટે, અને બહુ બધું થેન્ક યુ છે તમને બધા જ ટીમ મેમ્બર્સને કે તમે આટલું સુંદર કામ કરી રહ્યા છો. બીજું જલસો માટે છે ને, મારી માટે કોઈ શબ્દો નથી, કારણ કે આ કામ એટલું સુંદર છે કે એને કોઈ પણ રીતે વર્ણવી શકાય જ નહીં. લોકો ઘણું બધું કરે છે, પણ એ દેખાડાના બેઝિસ પર કરે છે. જે આપણે કમર્શિયલી જોવા જઈએ તો બહુ જ જાકમ જોડ ને, પણ એક માત્ર 1-2 દિવસ કે પ્રોપર પર્ટિક્યુલર ટાઈમ પૂરતું, પછી તમારે એ વસ્તુની વર્ષ રાહ જોવી પડે, અને અહીંયા માત્ર 8 અઠવાડિયા દૂર આવીએ છીએ આપણે, એટલે એ સામ્ય તો ના કહી શકાય. પણ આ વસ્તુ જલસો વિશેની મને ખૂબ ગમે છે કે ક્યાંક ને ક્યાંક રોજ એ આપણને જોડી રાખે છે આપણી ભાષા સાથે. થેન્ક યુ. Thank you.